હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શ્રીશ્રી ફૂડ. આજે આપણે બનાવીશું ભૂંગળા બટેટા. ભૂંગળા બટેટા ઘણી બધી જગ્યાના ફેમસ છે, જેમ કે ભાવનગર, ધોરાજી, રાજકોટ, મોરબી. તો આ ભૂંગળા બટેટા ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે અને મેં આજે એના ટેસ્ટમાં થોડો ચેન્જ કર્યો છે. તમે જો આ રીતે ભૂંગળા બટેટા બનાવશો તો તે ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવવા પણ ખૂબ જ ઇઝી છે. તો ચાલો તેને કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ. તો ચાલો બટેટા ભૂંગળા બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં બટેટા ભૂંગળા બનાવવા માટે મેં અહીંયા મગ, મઠ અને ચણા લીધેલા છે. મગ, મઠ અને ચણાની ક્વોન્ટિટી સેમ જ લીધેલી છે. તમને બટેટા ભૂંગળામાં જે રીતે કઠોળ ભાવતું હોય એ રીતે તમે લઈ શકો છો. અત્યારે મેં સેમ ક્વોન્ટિટીમાં લીધેલા છે. તમને જે વસ્તુ વધારે ભાવતી હોય તે મગ, મઠ, ચણા કોઈ પણ તમે વધારે પણ લઈ શકો છો અથવા તો ઓછું પણ કરી શકો છો. હવે મગ, મઠ અને ચણાને આપણે 2-3 પાણીએ ધોઈ લેવાના છે. ત્યારબાદ 2 કલાક માટે આપણે પલાળી દઈશું અને ત્યારબાદ તેને બાફીને તૈયાર કરવાના છે. તો પહેલાં આપણે ધોઈને પલાળી દઈએ, ત્યારબાદ આપણે બાફી લઈશું. હવે આપણે કઠોળ આ રીતે બાફીને તૈયાર કરી લીધેલું છે, એ જ રીતે અહીંયા મેં બટેટા પણ બાફીને તૈયાર કરી લીધેલા છે. તેની છાલ નીકાળી તૈયાર છે. હવે તેના ટુકડા કરી લઈશું. આ રીતે નાના ટુકડા કરી લઈશું. તો આ જ રીતે આપણે બધા જ બટેટાના ટુકડા કરી તૈયાર કરી લઈશું. હવે આ રીતે બટેટાના ટુકડા કરી તૈયાર કરી લીધેલા છે. હવે આપણે લસણની ચટણી બનાવી લઈશું. તો તેના માટે જાર લઈશું. જારની અંદર લસણ નાખીશું, તેમાં 1 ચમચી લાલ મરચું પણ નાખીશું. હવે આપણે ચટણી તૈયાર કરી લઈએ. આ રીતે લસણની ચટણી તૈયાર કરી લીધેલી છે. હવે આપણે વઘાર કરીશું. હવે આપણે 1 કડાઈમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે. તેલને આપણે ગરમ કરી લઈશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે લસણની ચટણી ઉમેરીશું. ચટણીને આપણે થોડી સાતળી લઈએ. હવે લસણ સરસ ઢોકળાઈ ગયું છે. હવે તેમાં આપણે બટેટાના ટુકડા કરેલા છે તે ઉમેરી દઈએ. સાથે જ આપણે ચણા બાફીને રાખેલા હતા તે પણ ઉમેરી દઈએ, મગ પણ ઉમેરી દઈએ અને મઠ પણ ઉમેરી દઈએ. હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે મસાલા કરીશું. સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું. આપણે કઠોળ બાફવામાં પણ નમક નાખેલું છે તો એ રીતે નમક ઉમેરીશું. 1 નાની ચમચી હળદર ઉમેરીશું, 1 નાની ચમચી ગરમ મસાલો. હવે તેમાં આપણે રેડી જે ભૂંગળા બટેટાનો મસાલો આવે તે ઉમેરીશું, 2-3 ટેબલ સ્પૂન જેટલો. 1 ચમચી ખાંડ નાખીશું. તમારે ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. સાથે આપણે 1 ચમચી આદુ મરચી પણ નાખીશું. લીંબુનો રસ નાખીશું. હવે આપણે બધું જ મિક્સ કરી લઈશું. સાથે આપણે ધાણા પણ નાખીશું. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, તેને આપણે ગેસ બંધ કરી નીચે ઉતારી લઈશું. હવે આપણે ભૂંગળા તળી લઈશું. તો તેના માટે તેલ ગરમ થવા માટે મૂકેલું છે. તેલ ગરમ થઈ ગયું છે તો ભૂંગળા ઉમેરીશું. આ રીતે ભૂંગળાને ફેરવતા તળી લઈશું. ભૂંગળા તમે નાની સાઈઝ અથવા તો મોટી સાઈઝ કોઈ પણ લઈ શકો છો. આ ભૂંગળા તળાઈ ગયા છે, તેને આપણે બહાર નીકાળી લઈએ. 1 પ્લેટમાં લેતા જઈશું. આ જ રીતે આપણે બધા જ ભૂંગળા તળીને તૈયાર કરીએ. આ જ રીતે આપણે બધા જ ભૂંગળા રેડી કરીશું તળીને. હવે આપણે બધા જ ભૂંગળા તળીને તૈયાર કરી લીધેલા છે. તો આ રીતે આપણે મસાલો તૈયાર કરી લીધેલો છે. તો મસાલો હવે 1 પ્લેટમાં સર્વ કરી દઈશું. 1 પ્લેટમાં આપણે ભૂંગળા લીધેલા છે, સાથે જ આપણે બટેટા સર્વ કરીશું.
મસાલાની અંદર આપણે આપણા ટેસ્ટ પ્રમાણે ખજૂર આંબલીની ચટણી નાખતા જઈશું આ રીતે। તો હવે આપણા ભૂંગળા બટેટા ખાવા માટે એકદમ તૈયાર છે। તો નાના મોટા બધાને ભાવે એવા ભૂંગળા બટેટા તૈયાર છે ખાવા માટે। તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે એકવાર તમારા ઘરે ભૂંગળા બટેટાની રેસીપી જરૂરથી બનાવજો, ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમારા ભૂંગળા બટેટા કેવા બન્યા। તો ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી આ ચેનલ શ્રી શ્રી ફૂડને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।